વલસાડ રેલવે પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા લોકલ અને પાસ હોલ્ડરને ટ્રેન શરૂ કરવા રેલવે વિભાગમાં માંગણી કરી. કોરોના મહામારીમાં છેલ્લા 1.5 વર્ષથી બંધ રહેલી પાસ હોલ્ડરોની અને લોકલ ટ્રેનો ફરી ચાલુ કરવાની માંગ સાથે વલસાડ રેલવે પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા સ્ટેશન માસ્ટર અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ માંગ કરવામાં આવી હતી, જેમાં પાસ હોલ્ડરોની બંધ કરેલી ટ્રેનોને લઈને પાસધારકોને પડતી તકલીફોને લઈને પાસધારકોની ટ્રેનો ફરી શરૂ કરવા માંગ કરી છે. કોરોના મહામારી પૂર્વે વલસાડ રેલવે સ્ટેશનને અંદાજે 10,000થી વધુ પાસ હોલ્ડરો વાપી અને સુરત વચ્ચે અપડાઉન કરી નોકરી ધંધો રોજગાર મેળવી રહ્યા હતા. છેલ્લા 1.5 વર્ષથી કોરોના મહામારીમાં રેલવે વિભાગે મોટાભાગની ટ્રેનો બંધ કરી દીધી છે, જેને લઈને ટ્રેનમાં નોકરી ધંધા વ્યવસાય અર્થે જતા લોકોની હાલત કફોડી બની છે, જેને લઈને વલસાડ પાસ હોલ્ડર એસોસિએશન દ્વારા રવિવાર સ્ટેશન માસ્ટર અને રેલવે વિભાગના ઉચ્ચ અધિકારીઓ પાસ હોલ્ડરોની બંધ પડેલી ટ્રેનો ફરી શરૂ કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવી હતી. રેલવે વિભાગ દ્વારા હોલિડે સ્પેશિયલ ટ્રેનો દોડાવી રહ્યા છે, સાથે લોકલ અને પાસ હોલ્ડરોની ટ્રેનો પણ સમયસર દોડાવવામાં આવે તેવી માંગ કરી છે. ભાઈ રાણા અમારા વાઇસ પ્રેસિડેન્ટ છે. અમે લોકોએ આજે નક્કી કર્યું હતું કે આજે મેમુ ગાડી આપણી જે ચાલુ કરી છે એના કોઈ ટાઈમિંગના ઠેકાણા નથી. જે પાસ હોલ્ડરો વલસાડથી વાપી અને અપડાઉન જે કરે છે એના ટાઈમિંગમાં સેટ થતું નથી. કે અમારી જે 8:45ની જે ગાડી હતી, 7:45ની ગાડી જે લોકલ અહીંયાથી ચાલુ થઈ હતી એને આપણે પાછું ચાલુ કરવા માટે અમે રજૂઆત કરી જે હતી એને રિપીટેશન કરીને પાછું એને ચાલુ કરવા માટે અમે લોકોએ આજે લેટર આપવા સ્ટેશન મેનેજર સાહેબ પાસે અમે આવ્યા હતા. પાસ હોલ્ડરોને કઈ રીતની મુશ્કેલીઓ પડી રહી છે? પાસ હોલ્ડરોને મુશ્કેલીઓ કઈ નથી, બધી એટલી બધી મુશ્કેલીઓ થઈ ગયેલી છે. સૌથી મોટી વાત તો કેટલા જણની નોકરીઓ ગઈ છે, કારણ કે આ જે કોરોના આવ્યું પ્લસ અમારી પાસના 185 હતા, આજે 4,000 રૂપિયા અમારે પેટ્રોલના ખર્ચે કરવા પડે છે. જે પેટ્રોલ 60-65 રૂપિયા તો આજે 100 રૂપિયા પહોંચી ગયું છે, 4,500 રૂપિયા પેટ્રોલ જેવું જાય છે. પ્લસ અમારા ભાઈઓ જે છે અપડાઉન કરે છે, એ લોકોના કેટલાના એક્સિડન્ટ થયેલા છે, કેટલા જણને નોકરીઓ કમરના કારણે નોકરીઓ પર ટાઈમ પર જવાતું નથી, કાંઈ થતું નથી, અને એ બધી એટલી તકલીફો છે. એના માટે અમે રજૂઆત કરી છે કે સાહેબ અમારું સાંભળો અને હવે ગાડી અમારી આ ચાલુ કરો, કારણ કે એના કારણે અમારું આખું સિસ્ટમ આખું બગડી ગયું છે.